સમગ્ર દેશ જ્યારે સત્તા મર્યાદાના 75 વર્ષની ઉજવણી કરી રહ્યું છે ત્યારે ડભોઈ તાલુકામાં પણ 75મા પ્રજાસત્તા પર્વની ઉજવણી ભારે ઉત્સાહ અને ઉમંગ સાથે કરવામાં આવી હતી. 75મા પ્રજાસત્તાક દિનની ડભોઈ પંથકમાં ભારે ઉત્સાહ અને આનંદ સાથે ઉજવણી કરવામાં આવી. વિવિધ કચેરીઓને રોશનીથી શણગારવામાં આવી હતી. ડભોઈ તાલુકા કક્ષાનો ધ્વજવંદન કાર્યક્રમ વડજ ગામે પ્રાથમિક શાળામાં યોજાયો. આ પ્રસંગે મામલતદાર ડીવી ગામિતના હસ્તે ધ્વજવંદન કરવામાં આવ્યું તો ડભોઈ પોલીસ સ્ટાફ દ્વારા પરેડ યોજવામાં આવી. ડભોઈ વડોદરા જિલ્લા કેળવણી મંડળ સંચાલિત કોલેજમાં CNPF આર્ટ્સ એન્ડ સાયન્સ કોલેજ કેમ્પસ ખાતે શશિકાંતભાઈ પટેલ દ્વારા ધ્વજારોહણ કરવામાં આવ્યું. નગરપાલિકા ખાતે પ્રમુખ બીરેન શાહ સહિત ડભોઈ નગર તાલુકાના તમામ શાળા સરકારી કચેરીઓ ખાતે આજે ધ્વજારોહણ કરવામાં આવ્યું. ભારે આનંદ અને ઉત્સાહ સાથે ઠેર ઠેર દેશભક્તિના રંગ જોવા મળ્યા તો તાલુકા કક્ષાનો કાર્યક્રમ સહિત વિવિધ સ્થળોએ યોજાયેલ સાંસ્કૃતિક કાર્યક્રમોમાં રામ ભક્તિનો રંગ પણ જોવા મળ્યો હતો. પ્રજાસત્તાક પર્વની ઉજવણી બાદ વૃક્ષારોપણના કાર્યક્રમો પણ યોજાયા હતા. તાલુકા કક્ષાનો કાર્યક્રમમાં માજી સૈનિકોનો અને શાળાના બાળકોને ઉત્તમ શિક્ષકોનું સન્માન કરવામાં આવ્યું. તો આ પ્રસંગે તાલુકા પંચાયત પ્રમુખ રાજન તડવી, TDO તેજલબેન, વન વિભાગ ફોરેસ્ટર જીતેન્દ્ર બારોટ, હંસાબેન રાઠવા, PSI DK ભરવાડ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. તો નગરપાલિકા ખાતે પાલિકા સભ્યો સહિત કર્મચારીઓ હાજર રહ્યા હતા. કોલેજ ખાતે પણ વિદ્યાર્થીઓનું સન્માન કાર્યક્રમ યોજાયો. તો જલારા મંદિર ખાતે યુથ ટુ ચેન્જ ફાઉન્ડેશન દ્વારા ધ્વજારોહણ કરાયું, જેમાં નગરના આગેવાન પંકજભાઈ શેઠ હાજર રહ્યા. તો સાઠોદ ગામે કામની દીકરીઓ મૈત્રી બ્રહ્મભટ દ્વારા ધ્વજારોહણ કરવામાં આવ્યું. વિજય બારોટ, ZSTV ડભોઈ.